શુક્રવારે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે. એક છે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હેલો અને બીજી પારિવારિક કોમેડી ફિલ્મ ગુજરાતથી ગોવા. આ બંને ફિલ્મો વિશે થોડી વાત કરીએ. આ બંને ફિલ્મોના નામ પણ ભાગ્યે દર્શકોને ખબર હશે, કેમ કે બંનેમાંથી એક પણ ફિલ્મ વિશે ક્યાંય કોઈ પ્રકારનું પ્રમોશન થયેલું નથી. બંને ફિલ્મોમાં જાણીતા કલાકારો છે, પરંતુ કોઈ પ્રકારની પબ્લિસિટી વગર રજૂ થયેલ આ ફિલ્મો થિયેટરમાં એક વીક પણ ચાલશે એવું લાગતું નથી. મેકિંગની દ્રષ્ટિએ હેલો ફિલ્મનું ટ્રેલર ઇમ્પ્રેસ કરે તેવું છે, અને ફિલ્મના ડિરેક્ટર છે નીરજ જોશી, જેમણે સફળ ફિલ્મો આપેલી છે, એટલે આ ફિલ્મ પાસે થોડી વધારે આશા હોય એ સ્વાભાવિક છે. બંને ફિલ્મોના ઘણા શો તમને બુક માય શો પર અલગ અલગ શહેરમાં જોવા મળી રહેશે, પરંતુ મોટાભાગના થિયેટર પર બેમાંથી એક પણ ફિલ્મના પોસ્ટર પણ જોવા મળતા નથી. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ જ રહેવાની છે, જેના માટે દર્શકોને જરા પણ દોષ આપી શકાય તેમ નથી, કેમ કે અત્યારે વર્ષ ચોથા અઠવાડિયામાં હજુ કમાણી કરી રહી છે. તો ચલ મન જીતવા જઈએનો ભાગ બે પણ બીજા અઠવાડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ટૂંકમાં દર્શકોને તો સારી ગુજરાતી ફિલ્મો જોવી જ છે, પરંતુ ફિલ્મોની વાત તો દર્શકો સુધી પહોંચાડવાની જવાબદારી મેકર્સની છે. જો પબ્લિસિટીના પૈસા ન ખર્ચવા હોય તો ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ કરી દેવી જોઈએ. હેલો અને ગુજરાતથી ગોવા આ બંને ફિલ્મો વિશે તમારું શું માનવું છે, અને જોઈ હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો. સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.